બીટીવી વિશેષ સાથે હું મનીષા હિન્દી ફિલ્મો અને તેનો વિવાદ અવારનવાર ચર્ચામાં રહે છે પરંતુ વિશેષમાં આજે વાત કરવા જઈ રહ્યા છીએ ગુજરાતી ગીતોને લઈ જાગેલા વિવાદની હાથમાં વિસ્કે દારૂ પીધો જેવા ગીતો ગુજરાતમાં ધૂમ મચાવી ચૂક્યા છે પરંતુ આ ગીતોને લઈ હવે વિવાદ જાગ્યો છે આ ગીતોને લઈ સોશિયલ મીડિયામાં પોસ્ટ થઈ તે પછી આ મુદ્દે એક મેગઝીન દ્વારા આર્ટિકલ લખવામાં આવતા ગુજરાતી કલાકારોમાં રોષ જોવા મળી રહ્યો છે ગુજરાતી કલાકારોએ અંગે નારાજગી વ્યક્ત કરી છે વિશેષમાં આજે આ વિવાદની તો વાત કરીશું પણ ગુજરાતી સંગીતના કેટલાક જાણીતા કલાકારો અને તેમની લોકપ્રિયતાની પણ કરીશું ચર્ચા ગુજરાતી ગીતોમાં દારૂના ઉલ્લેખને લઈ વિવાદ જાગ્યો છે સોશિયલ મીડિયામાં ગુજરાતી ગીતો વિરુદ્ધ સોશિયલ મીડિયા પર પોસ્ટ થતા કલાકારોમાં નારાજગી જોવા મળી રહી છે ગુજરાતી કલાકારોએ સવાલ ઉઠાવ્યો છે કે ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ વહેંચવામાં આવી રહ્યો છે તેની સામે આંખ આડા કાન કરનારી સરકાર કલાકાર સામે શા માટે આંખો કાઢી રહી છે જિગ્નેશ કવિરાજના ગીતનો વિરોધ સોશિયલ મીડિયામાં થયો વિરોધ હાથમાં છે વિસ્કી ગીતનો થયો વિરોધ ગુજરાતી કલાકારોમાં રોષ જો તમે ગુજરાતી છો તો જિગ્નેશ કવિરાજનું ગીત હાથમાં છે વિસ્કી ચોક્કસપણે સાંભળ્યું જ હશે આ ગીત પર તમે ઠુમકા ન લગાવ્યા હોય તો પણ આ ગીત તમને ગમ્યું તો હશે જ ગુજરાતના યુવાનોના હોઠે ચડી ગયેલા આ ગીત સામે કેટલાક લોકોએ નારાજગી વ્યક્ત કરી છે સોશિયલ મીડિયા પર આ ગીતનો વિરોધ થઈ રહ્યો છે કેટલાક લોકોએ આ ગીતના શબ્દો સામે વાંધો ઉઠાવ્યો છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન થયું નારાજ સોશિયલ મીડિયામાં પોસ્ટ થતા ગુજરાતી કલાકારોમાં રોષ જે ગુજરાતી ગીત ગુજરાતના યુવાનોના હોઠે ચડી ગયું છે તેનો જ વિરોધ થતા ગુજરાતી કલાકારોમાં નારાજગી જોવા મળી રહી છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશને પોતાની નારાજગી વ્યક્ત કરી છે દારૂબંધીનો કાયદાનો અમલ થઈ રહ્યો છે તો બીજી બાજુ એક બાજુ કાયદો કથળી સ્થિતિમાં હોય એવું લાગી રહ્યું છે કેમ કે જો દારૂના અડ્ડાઓ આજે ગુજરાતની ગલીએ ગલીએ પણ જોવા મળી રહ્યા છે કોઈ જગ્યા એવી નથી કોઈ શહેર એવું નથી જે દારૂ ન વેચાતો હોય દારૂ વેચાય જ છે ગુજરાતમાં તો ગુજરાતની અંદર જો દારૂ વેચાતો હોય અને ગુજરાતની અસ્મિતાને કંઈ લાંછન ન લાગતું હોય તો દારૂવાળા ગીતોથી કેમ તો જો ગુજરાતની અંદર દારૂના અડ્ડાઓ બંધ થઈ જતા હોય અને દારૂના વેપાર બંધ થઈ જતો તો અમે દારૂવાળા ગુજરાતી ગીતો નહીં બનાવીએ શું છે સમગ્ર વિવાદ ગુજરાતના જાણીતા ગાયક કલાકાર જિગ્નેશ કવિરાજનું ગીત હાથમાં છે વિસ્કી અને આંખોમાં પાણી વર્ષ 2017માં રિલીઝ થયું હતું ટૂંક સમયમાં જ આ ગીત ખૂબ જ લોકપ્રિય થયું હતું ગુજરાતના યુવાનોએ આ ગીતને ખૂબ પસંદ કર્યું હતું પરંતુ તાજેતરમાં આ પ્રકારના દારૂ પર બનેલા ગીતને લઈને સોશિયલ મીડિયા પર પોસ્ટ થઈ એ પછી કોઈ મેગેઝિન દ્વારા આ મુદ્દે આર્ટિકલ લખવામાં આવતા કલાકારોની લાગણીને ઠેસ પહોંચી છે સોંગ મારું હતું હાથમાં છે વિસ્કી આંખમાં પાણી પણ આ લોકોએ એ ગીત છેલ્લે એન્ડમાં લાસ્ટ તમે સાંભળ્યું નથી ભાઈએ કોઈ સાંભળ્યા વગર ડાયરેક્ટ એમને એમ એ લોકો છાપી દીધું એ સોંગના અંદર લાસ્ટમાં એવું છે કે છોડી દો વિસ્કી અને પ્રેમ લો જાણે બે વફા સનમ તારી પણ ઘણા એવા ગીતો છે કે એ લોકો હમણાં મારું એક આવ્યું હતું બહેરું એક નંબર લવર બે નંબર એના અંદર પણ સારો ઉપદેશ હતો તો એ લોકોએ આખું ગીત સાંભળ્યું નહીં એના અંદર એવું હતું છોડી દો વિસ્કી ને પ્રેમ લો જાણી બે વફા સનમ તારી બહુ મહેરબાની આવું લાસ્ટના અંદર આપણે અંદર ગાયેલ હમણાં એક સોંગ મારું આવ્યું હતું મા બાપથી મોટું કોઈને જે લોકો ગયડા ઘરમાં મા બાપને મૂકે છે એમના માટે તો એ લોકોએ કોઈ એવું કેમ ના છાપ્યું કે ભાઈ તારા અમને આવું ગાયેલ એમાં એવું ગીત હતું આજ પૂજાણા આજ પૂજાશે પૃથ્વી પર બેઠા આજ ભગવાન છે ઓ ભાઈઓ બેની
અરે માં બાપ થી મોટું આ દુનિયામાં કોઈ નથી. તો એ લોકો એવું કેમ ના છાપ્યું કે ભાઈ જિજ્ઞેશ કવિરાજે આવા સારા ગીતો પણ ગાયેલા છે, જેથી કરી મા બાપ ને પોતાના ઘરે લઈ જાઓ એવા સારા ગીતો ગાયા છે ગયડા ઘરમાંથી, તો અને આવું છાપી દીધું એમ. કલાકારોનો વિરોધ છે કે તેમના દ્વારા સારા સોંગ પણ ગાવામાં આવે છે અને લોકોને સારો મેસેજ પણ આપવામાં આવે છે, તો પછી શા માટે માત્ર નકારાત્મક વાતને લઈને તેમના પર નિશાન સાધવામાં આવી રહ્યું છે? વાત દારૂ છે ત્યારે જિજ્ઞેશ કવિરાજે એવો પણ આક્ષેપ કર્યો હતો કે માત્ર ગુજરાતી ગીતો અને કલાકારો પર નિશાન શા માટે, હિન્દીમાં પણ આ પ્રકારના ગીતો છે. તો જિજ્ઞેશ કવિરાજે એવો પણ આક્ષેપ કર્યો કે રાજ્યમાં પહેલા દારૂ બંધ કરો પછી મારા ગીતનો વિરોધ કરો. એ લોકો એવું માનવામાં આવ્યું છે કે ભાઈ આવા લોકો આવા ગીતો સાંભળીને બરાબર, તો અમે ગીતો ગાવાનું ચાલો બંધ કરી દઈશું, આ લોકો બધા ગુજરાતમાં પીવાનું બંધ કરી દે. અત્યારે આપણે જોઈએ છીએ કે પીવામાં તો ઘેર ઘેર ઠેર ઠેર પેલા અડ્ડા હોય છે અને દારૂ પકડા, જે ઓરિજિનલ દારૂ પકડા ને દારૂ પીવાય છે એના પ્રતિબંધ નહીં અને ગીતો પણ પ્રતિબંધ, ચાલો અમે ગાવાનું બંધ કરી નાખીશું તો શું આ હિન્દી ફિલ્મના અંદર બધા આવે છે તો એ લોકો ત્યાં અહીં આપણા ગુજરાતમાં એ ફિલ્મો નહીં જોવાય, બરાબર યુટ્યુબના અંદર ગીતો હિન્દી ફિલ્મના અંદર આવે છે એમાં દારૂ આવે છે, તો એ લોકો ઉપર પ્રતિબંધ નહીં, આપણા ઉપર કેમ પ્રતિબંધ? ચાલો અમે ગાવાનું બધા કર, અને છતાં જો આપણે બધા કલાકાર બધા બંધ કરતા હોય તો હું તો બંધ કરવા તૈયાર છું. બરાબર, એ કડવી હકીકતથી તો સૌ કોઈ વાકેફ છે કે તંત્રની મીઠી નજર હેઠળ ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં અનેક સ્થળે દારૂ વહેંચાય છે અને પીવાય પણ છે. દારૂ અને નશાના કારોબારને નાથવામાં નિષ્ફળ રહેલી સરકાર સામાન્ય કલાકારો પર પોતાની તાકાત અજમાવી રહી છે, ત્યારે સવાલ એ થાય છે કે શું આ પ્રકારના ગીતો પર રોક લગાડવાથી દારૂનું દૂષણ દૂર થશે? કલાકારોને ચૂપ કરાવીને દારૂબંધીનું પાલન થશે? દારૂનું દૂષણ હટાવવા કલાકારોની અભિવ્યક્તિ પર કાપ શા માટે? જેના ગીતને લઈ સમગ્ર વિવાદ સર્જાયો છે તે જિજ્ઞેશ કવિરાજ છે કોણ, કેવી રીતે બન્યા તેવો ગુજરાતી યુવાનોના દિલની. અત્યારે આપણે જોઈએ છીએ કે પીવામાં તો ઘેર ઘેર ઠેર ઠેર પેલા અડ્ડા હોય છે અને દારૂ પકડા, જે ઓરિજિનલ દારૂ પકડા ને દારૂ પીવાય છે એના પ્રતિબંધ નહીં અને ગીતો પણ પ્રતિબંધ, ચાલો અમે ગાવાનું બંધ કરી નાખીશું તો શું આ હિન્દી ફિલ્મના અંદર બધા આવે છે તો એ લોકો ત્યાં અહીં આપણા ગુજરાતમાં એ ફિલ્મો નહીં જોવાય, બરાબર યુટ્યુબના અંદર ગીતો હિન્દી ફિલ્મના અંદર આવે છે એમાં દારૂ આવે છે, તો એ લોકો ઉપર પ્રતિબંધ નહીં, આપણા ઉપર કેમ પ્રતિબંધ? ચાલો અમે ગાવાનું બધા કર, અને છતાં જો આપણે બધા કલાકાર બધા બંધ કરતા હોય તો હું તો બંધ કરવા તૈયાર છું. બરાબર, એ કડવી હકીકતથી તો સૌ કોઈ વાકેફ છે કે તંત્રની મીઠી નજર હેઠળ ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં અનેક સ્થળે દારૂ વહેંચાય છે અને પીવાય પણ છે. દારૂ અને નશાના કારોબારને નાથવામાં નિષ્ફળ રહેલી સરકાર સામાન્ય કલાકારો પર પોતાની તાકાત અજમાવી રહી છે, ત્યારે સવાલ એ થાય છે કે શું આ પ્રકારના ગીતો પર રોક લગાડવાથી દારૂનું દૂષણ દૂર થશે? કલાકારોને ચૂપ કરાવીને દારૂબંધીનું પાલન થશે? દારૂનું દૂષણ હટાવવા કલાકારોની અભિવ્યક્તિ પર કાપ શા માટે? જેના ગીતને લઈ સમગ્ર વિવાદ સર્જાયો છે તે જિજ્ઞેશ કવિરાજ છે કોણ, કેવી રીતે બન્યા તેવો ગુજરાતી યુવાનોના દિલની ધડકન, કેવી રીતે તેમને મળી લોકપ્રિયતા આવો જોઈએ. માત્ર 8 ધોરણ સુધી કર્યો અભ્યાસ, 13 વર્ષે કરી ગાવાની શરૂઆત, ક્યારેક એમટીએસ માં વિતાવી રાત, આજે ગુજરાતના જાણીતા સિંગર માં છે નામ. વાત થઈ રહી છે ગુજરાતના જાણીતા ગાયક જિજ્ઞેશ કવિરાજ. આ ગુજરાતી ગાયકને આજથી થોડા વર્ષો પહેલા કોઈ ઓળખતું ન હતું, પરંતુ આજે તેણે ગાયેલા ગીતો ગુજરાતના ઘરે ઘરમાં ગુંજે છે. જોકે સફળતાની આ ટોચ પર પહોંચવાની તેમની સફર પણ રોચક રહી છે. 3 ઓગસ્ટ 1988 ના રોજ ભાવનગરમાં જન્મેલા જિજ્ઞેશ કવિરાજ પોતાના પિતા હસમુખભાઈ બારોટ સાથે ભજન ગાવા માટે જતા હતા.
માત્ર 13 વર્ષની ઉંમરે તેમણે ગાવાની શરૂઆત કરી હતી અને આ દરમિયાન જ તેમની પહેલી કેસેટ પણ બહાર આવી હતી. જિગ્નેશ કવિરાજને પિતા અને કાકા પાસેથી સંગીત વારસામાં મળ્યું હતું અને એટલે જ કોઈ તાલીમ વિના જ તેને ગાવાની શરૂઆત કરી હતી. પહેલો જાહેર કાર્યક્રમ તેણે એક લગ્નમાં બેન્ડ પાર્ટી સાથે આપ્યો. જિગ્નેશ કવિરાજની ઓફિશિયલ કહી શકાય એવી પહેલી કેસેટ તમારા સમ આવી હતી અને એ પછી સફળતાના એક પછી એક શિખરો તેમણે સર કર્યા. જિગ્નેશ કવિરાજે 13 વર્ષની ઉંમરથી ગાવાની શરૂઆત કરી પરંતુ તાજેતરમાં આવેલા તેમના સોંગ હાથમાં છે વિસ્કી અને આંખોમાં પાણીએ જિગ્નેશ કવિરાજનું નામ ગુજરાતના ઘરે ઘરમાં ગુંજતું કરી દીધું. મનુ રબારી દ્વારા લખાયેલું આ ગીત જિગ્નેશ કવિરાજ ગાયું છે. માત્ર યુટ્યુબ પર આ ગીતને અત્યાર સુધીમાં 27 લાખથી વધુ વ્યૂ મળી ચૂક્યા છે. જો કે તેમના આ જ ગીતને લઈ તાજેતરમાં વિવાદ પણ સર્જાયો છે. એક સમયે ગાવા માટે જિગ્નેશ કવિરાજે ઘર છોડી દીધું હતું. હાલમાં અમદાવાદના નરોડા વિસ્તારમાં તેઓ રહે છે. અત્યાર સુધીમાં માવતર, ફૂલ કચરો, સાજણ લાખોમાં એક, માવતર મળે તો, ખજૂરી સહિતના તેમના અનેક આલ્બમ આવી ચૂક્યા છે. ગુજરાતી યુવાનોમાં તેમના ગીતો ખૂબ જ લોકપ્રિય બન્યા છે. તેમના કંઠે ગવાયેલા કેટલાક ગીતની એક ઝલક તમે પણ જુઓ. માગો વીસી આપે 30 માગો, દ્વારિકા દીશ માગો, વીસી આપે 30 મારો, દ્વારિકા દીશ માલો, રંગીલો રાયલો છોડશે. 1000 જિગ્નેશ કવિરાજે અત્યાર સુધીમાં 500થી વધુ સ્ટેજ શો કર્યા છે. વિદેશમાં વસતા ગુજરાતીઓમાં પણ જિગ્નેશ કવિરાજ લોકપ્રિય છે. તેઓ વિદેશમાં પણ કાર્યક્રમ આપી ચૂક્યા છે. સિંગિંગની સાથે એક વીટીવી ન્યૂઝ. તો આ સાથે વીટીવી વિશેષ મારું કાશ્વેક બ્રેક માટે. ये लीजिए आपका जीवन प्रमाण पत्र. जीवन में नहीं रही कोई दुविधा, घर बैठे पाएं जीवन प्रमाण पत्र की सुविधा. बधाई हो दीक्षा को, स्कॉलरशिप मिल गई है. बच्चों के उज्जवल भविष्य की उड़ान. आधार से स्कॉलरशिप पाना बेहद आसान. अपने कल को बेहतर बनाने के लिए आज ही अपने आधार को विभिन्न सेवाओं से जोड़ें. मेरा आधार, मेरी पहचान. બોઇલર માટે ઉત્તમ ઇંધણ, બેસ્ટ ક્વોલિટીના બાયોકોલ માટે સંપર્ક કરો હિન્દ બાયો એનર્જી, લાઠી પ્લોટ, ઉપલેટા, રાજકોટ. મોબાઈલ નંબર 9825599373. દેશભર કે સ્વચ્છાગ્રહીઓ કો અનુષ્કા શર્મા કા સ્વચ્છ નમસ્કાર. જબ મિલકર બોલેગી નારી તો સુનેગી દુનિયા સારી. શાયદ ઇસીલિયે આજ દુનિયાભર મે સિર્ફ સ્વચ્છ ભારત કા હી નહી, ઇસ અભિયાન સે જુડી મહિલાઓ કા ભી બોલબાલા હૈ. આઈએ ચંપારણ મે, जहाँ गांधी जी ने अपने सत्याग्रह आंदोलन का पहला कदम उठाया था, हम भी स्वच्छाग्रह की ओर एक और कदम उठाते हैं. चलो चंपारण. नमस्ते मैडम, वेलकम टू कल्याण मुहूर्त फ्लोर. दरेक भारतीय लग्न ना तमने पवित्र घरेणा अहीं मळशे. गुजराती दुल्हन घरेणा एवा बतावो के लोको याद राखे. हैंड क्राफ्टेड एंटीक કુંદન અને રંગ બેરંગી સ્ટોન સાથે ચંદનહાર, પ્રાણીહાર, સારું છે, દામિની, બંગડી યાદ રાખશે જિંદગી ભર. જ્યારે રિસેપ્શન થશે ને, નથિંગ લાઈક ડાયમંડ્સ. લગ્નમાં જેટલા ગેસ્ટ લોકો આવશે ને, તમે જોજો દુલ્હન સાથે ઉભા રહીને સેલ્ફી લેવડાવશે. દરેક ભારતીય લગ્ન માટે કલ્યાણ જ્યુવેલર્સ, મુહૂર્ત, વેડિંગ ફ્લો. બે સંબંધમાં 6 ગા નફરતના, સસરાના ઘરમાં ખૂની ખેત,
પિતાના ઘરમાં જ પુત્રીની હત્યા, સાથે ન આવવાની આકરી સજા, જીવલેણ જીદ. જુઓ આજે રાત્રે 10:27 કલાકે માત્ર ક્રિમિનલમાં. વેલકમ બેક. ગુજરાતના વધુ કેટલાક જાણીતા કલાકારોની વાત કરીએ. ગુજરાતના કોઈ પણ લગ્નમાં તમને એક ગીત ચોક્કસ સાંભળવા મળશે, ચાર ચાર બંગડી વાળી ગાડી લઈ દો. જી હા, હવે વાત કરીશું કિંજલ દવેની. ગુજરાતની એક એવી ગાયિકા કે જેણે પોતાના આ એક ગીતથી સમગ્ર ગુજરાતમાં ધૂમ મચાવી દીધી. કિંજલ સમજણી થઈ ત્યારે પિતાને ભજનોના કાર્યક્રમો કરતા શેરીમાં યોજાતી ગરબીઓમાં ગાવા જતા જોતી હતી. તેમને જોઈને જ તેને સંગીત પ્રત્યે રસ જાગ્યો હતો. માત્ર 18 વર્ષની ઉંમરે જ કિંજલના 100 જેટલા ગુજરાતી ગીતોના આલ્બમ રિલીઝ થઈ ગયા છે. ચાર ચાર બંગડી વાળી ગાડી સોંગના કારણે કિંજલ દવે ગુજરાતના ઘેર ઘેર જાણીતી બની ગઈ છે. કિંજલ દવેના પરિવારની સ્થિતિ એક સમયે સામાન્ય હતી. પિતા લાલજીભાઈ હીરા ઘસવાનું કામ કરતા હતા અને સાથોસાથ તેમનો સંગીતનો ગાવાનો શોખ પણ પૂરો કરતા હતા. કિંજલ નાનપણમાં જ ગાયન ક્ષેત્રે આગળ વધી ગઈ હતી. પિતા સાથે બાઇક પર બેસી દૂર દૂરના ગામોમાં કાર્યક્રમો આપવા જતી હતી. હાલમાં કિંજલના અનેક આલ્બમ આવી ચૂક્યા છે. તેમાંથી લહેરીલાલા અને જન્માષ્ટમી પર આવેલું તેનું સોંગ છટકી રે મારી માખણની મટકી પણ ખૂબ જ લોકપ્રિય થયું છે. જો કે જે ગીતના લીધે કિંજલ દવેને ખ્યાતિ મળી તે ચાર ચાર બંગડી વાળી ગાડી ગીતને લઈને પણ વિવાદ જાગ્યો હતો. આ ગીતમાં વપરાયેલી કારનો ઉપયોગ પાછળથી અપહરણ અને હત્યા કેસમાં થયો હોવાનો આક્ષેપ પણ થયો હતો, જેને લઈને પોલીસ તપાસ પણ થઈ હતી. જો કે સમગ્ર કેસ સાથે કિંજલ દવેને કોઈ જ લેવા દેવા ન હતા. આ પછી સોશિયલ મીડિયા પર કોઈ યુવકે કિંજલ દવે સાથેની તસવીર પોસ્ટ કરી તેના લગ્નની અફવા પણ ફેલાવી હતી, જેને લઈને પણ વિવાદ સર્જાયો હતો. સંગીતના માહોલ વચ્ચે ઉછરેલી કિંજલ દવે નાની ઉંમરે મોટી સિદ્ધિ હાંસલ કરી છે. કિંજલ દવેના લગ્ન ગીત, ગરબા, ભજન આજે તમામ ગુજરાતીઓના મોઢે ગવાય છે. આ ઉપરાંત ગુજરાતી ફિલ્મોમાં પણ કિંજલ દવેએ ગીતો ગાયા છે. કિંજલ દવે હાલ પરિવાર સાથે અમદાવાદમાં જ રહે છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. ગુજરાતી સંગીતના ક્ષેત્રમાં જાણીતું વધુ એક નામ છે ગીતા રબારી. રોણા શેરમાં ગીતથી પ્રખ્યાત થયેલા ગીતા રબારીએ પણ ખૂબ જ નાની ઉંમરે ગુજરાતી સંગીતના ક્ષેત્રમાં પોતાનું નામ બનાવી લીધું છે. તો ગમન સાંથલ અને કીર્તિદાન ગઢવી જેવા લોકો પણ છે કે જેને ગુજરાતની જનતાએ ભરપૂર પ્રેમ આપ્યો છે. એક વર્ષ પહેલા એટલે કે 16 એપ્રિલ 2017 ના દિવસે આ ગીત રિલીઝ થયું. ગણતરીના દિવસોમાં આ ગીતે સમગ્ર ગુજરાતમાં ધૂમ મચાવી. યુટ્યુબ પર આજે આ ગીતને 6 કરોડથી વધુ લોકો સબસ્ક્રાઇબ કરી ચુક્યા છે. ગુજરાતભરમાં આજે જે રીતે આ ગીતે ધૂમ મચાવી તેણે આ ગીતના ગાયિકા ગીતા રબારીને પણ રાતોરાત સ્ટાર બનાવી દીધા. 20 વર્ષીય ગીતાબેન રબારી પોતાની આગવી અદાથી લોકગીત, સંતવાણી, ભજન અને ડાયરો જેવા વિવિધ કાર્યક્રમ માટે કચ્છ સહિત રાજ્યભરમાં જાણીતા છે. ગીતા રબારીનો જન્મ 31 ડિસેમ્બર 1996 કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના તપ્પર ગામે થયો હતો. એક સામાન્ય પરિવારમાંથી આવતા હોવા છતાં પણ પોતાની મહેનતના કારણે આજે ગીતા રબારીનો સ્વર ગુજરાતના ઘરે ઘરમાં ગુંજી રહ્યો છે.
ગુજરાતી ગાયકોના આ લિસ્ટમાં વધુ એક નામ છે ગમન સાંથલનું. ગમન સાંથલનું પણ દારૂ પરનું ગીત ગુજરાતમાં ધૂમ મચાવી ચૂક્યું છે. ગમન સાંથલ એક સમયે દુકાન ચલાવતા જોટાણા બસ સ્ટેશનમાં તેમની દુકાન હતી, પરંતુ સંગીતના ક્ષેત્રમાં એન્ટ્રી થયા બાદ તેમની દુનિયા બદલાઈ ગઈ છે. ગમન સાંથલનું નામ અને તેના ગીતો આજે ગુજરાતભરમાં ખ્યાતિ પામ્યા છે. ગુજરાતી સંગીતમાં આવું જ એક વધુ નામ છે કીર્તિદાન ગઢવીનું. લોક સંગીત અને લોક સાહિત્યમાં આગવું નામ ધરાવતા એવા કીર્તિદાન ગઢવી આજે ગુજરાતભરમાં પ્રસિદ્ધ છે. ગુજરાતમાં જ્યાં પણ કીર્તિદાન ગઢવીનું ડાયરો યોજાય છે, સ્ટેજ પર નોટોનો વરસાદ થઈ જાય છે. કીર્તિદાન ગઢવીના લોક ડાયરાની મોજ માણવા દૂર દૂરથી લોકો આવતા હોય છે. ખૂબ સામાન્ય પરિવારમાંથી આવતા આ ગુજરાતી ગાયકો પોતાની મહેનત દ્વારા આજે ગુજરાતભરમાં લોકપ્રિય બનાશે. માત્ર ગુજરાત જ નહીં, વિદેશમાં વસતા ગુજરાતીઓ પણ આ કલાકારોની કલાના દીવાના છે. આ કલાકારો અમેરિકા અને લંડનમાં પણ ગુજરાતી સંગીતની ધૂમ મચાવી ચૂક્યા છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. તો આ સાથે વીટીવી વિશેષ મારું કાશ વધુ એક બ્રેક માટે. યાર આ સરકાર દર વર્ષે નવું બજેટ લાવે છે, પણ આ ટ્રાફિક રોજ રોજ વધતો જાય છે. અરે ભાઈ, આ બજેટ થી ટ્રાફિક માં રાહત પાકી. એમ? યસ. કેવી રીતે? એવી રીતે કે સ્ટેટ હાઈવે પરના ઇમ્પોર્ટ જંકશન પર ફ્લાયઓવર અને અંડરપાસ માટે 804 કરોડની યોજના માટે 79.50 કરોડ, ગોલ્ડન બ્રિજ અને બીજા 43 બ્રિજનું કામ ઝડપથી શરૂ થઈ જશે, અને સાથે જ 10 રૂટના રસ્તા હવે થશે 4 લેન. હવે અંતરિયાળ રસ્તાઓને વધુ મજબૂત બનાવાશે અને ટ્રાફિક હળવો કરતા પુલ બનાવવા માટે ₹1,346 કરોડની કરી ફાળવણી. માર્ગ અને મકાન વિભાગ માટે કુલ ₹9,252 કરોડ ફાળવ્યા છે આ બજેટમાં. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના પાછળ 3 વર્ષમાં ₹10,000 કરોડનો ખર્ચ કરવામાં આવશે. આ વર્ષે ₹2,516 કરોડના ખર્ચે થશે માર્ગોનું સુદ્રઢીકરણ, જેમાં પુલના બાંધકામ માટે ₹235 કરોડ, રસ્તા પહોળા કરવા માટે ₹327 કરોડ અને રોડ સુધારણા માટે ખર્ચાશે ₹1,510 કરોડ. અચ્છા, તારે દર બે દિવસે રાજકોટ જવાનું થાય છે ને? હા, તો બકા, હવે અમદાવાદ રાજકોટ હાઈવે પણ 6 લેન બનવાનો છે. રિયલી? યસ. હા, બજેટ તો બસ ફાસ્ટ ટ્રેક બજેટ છે. ચાલ, ગ્રીન સિગ્નલ. एक नेताजी रहने आए, कुछ महीनों बाद चले गए. ऐसे ही नेताजी आते रहेंगे, जाते रहेंगे, पर नए इंडिगो फ्लोर पेंट का राज तो चलता ही रहेगा. इंडिगो फ्लोर पेंट, सब कुछ सहे, सालों साल चले. વેલકમ બેક. એક સમય હતો કે જ્યારે ગુજરાતી કલાકારો પોતાના ગામ, શહેર કે મહોલ્લા પૂરતા જ સીમિત રહી જતા હતા, પરંતુ સોશિયલ મીડિયાના આ યુગમાં આજે દરેક કલાને એક સ્ટેજ મળી રહ્યો છે. ગુજરાતના ખૂણે ખૂણે છુપાયેલા લોકોને આજે એક માધ્યમ મળ્યું છે અને તેઓ આગળ આવ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતી સંગીતની દુનિયામાં એવા ચહેરા સામે આવ્યા છે કે જેને થોડા સમય પહેલા કોઈ ઓળખતું પણ ન હતું, પરંતુ આજે તેઓ સ્ટાર બની ગયા છે. આ કલાકારોની કલાને એક સ્ટેજ મળ્યું અને તેઓ સામાન્ય વ્યક્તિમાંથી લોકપ્રિય સ્ટાર બની ગયા. જિગ્નેશ કવિરાજ, ગીતા રબારી, કિંજલ દવે, આ તમામ એવા નામો છે કે જેમણે ખૂબ ઓછા સમયમાં ગુજરાતી સંગીતમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે. સોશિયલ મીડિયા બન્યું માધ્યમ, પોતાની કલાને દુનિયાના લોકો સમક્ષ મૂકવામાં એક મહત્વપૂર્ણ માધ્યમ બન્યું છે સોશિયલ મીડિયા. યુટ્યુબ, ફેસબુક કે ટ્વિટરના માધ્યમથી લોકો રાતોરાત સ્ટાર બની ગયા હોવાના અનેક દાખલા છે, અને તેમાં ગુજરાતી કલાકારોના નામ પણ સામેલ છે. જિગ્નેશ કવિરાજ હોય કે ગીતા રબારી, કિંજલ દવે હોય કે કીર્તિદાન ગઢવી,
આ કલાકારોને પોતાના જાહેર કાર્યક્રમોથી તો લોકચાહના મળી જશે, પરંતુ તેમને લોકપ્રિય બનાવવામાં ઇન્ટરનેટની દુનિયાનો ફાળો પણ મહત્વપૂર્ણ રહ્યો છે. જિજ્ઞેશ કવિરાજના ગીત હાથમાં વિસ્કી, ગીતા રબારીનું રોણા શેરમાં, કે પછી કિંચલ દવેનું ચાર ચાર બંગડીવાળી ગાન, યુટ્યુબ પર આ ગીતોને લાખો નહીં પરંતુ કરોડો લોકો નિહાળી ચૂક્યા છે. ચેરિટી કાર્યક્રમમાં કલાકારોને આમંત્રણ. મોટું શહેર હોય કે પછી કોઈ નાનું ગામ, જ્યારે કોઈ પણ સેવા કાર્ય માટે પૈસા એકઠા કરવાની વાત આવે છે તો લોકો કલાકારોને શોધે છે. ગામમાં ગૌશાળા બનાવવા માટે, મંદિરના નિર્માણ માટે લોક ડાયરા કે લોક સંગીતનું આયોજન થાય છે. કલાકારોને તેમની કલા દર્શાવવાનું એક સ્ટેજ મળી રહે છે, જ્યારે આયોજકોને પોતાના કાર્ય માટે દાન, કીર્તિદાન ગઢવી, માયાભાઈ આહિર કે પછી ભીખુદાન ગઢવીના કાર્યક્રમોમાં લોકોએ નોટનો વરસાદ કર્યો હોય તેવી અનેક ખબરો અવારનવાર આપણી સામે આવતી રહે છે. ધાર્મિક અને સ્વૈચ્છિક સંસ્થાઓની સહાય. ગુજરાતના કલાકારોને સ્ટેજ પૂરું પાડી રહી છે ધાર્મિક અને સ્વૈચ્છિક સંસ્થાઓ. ધાર્મિક સંસ્થાઓ દ્વારા વાર તહેવારે લોકરંજન માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. આ કાર્યક્રમો ઉભરતા કલાકારોને સ્ટેજ પૂરું પાડે છે. કિંજલ દવે હોય કે પછી જિજ્ઞેશ કવિરાજ, દરેકે એક સમય શેરી મહોલ્લામાં યોજાતા ગરબા કે પછી આસપાસના ગામમાં યોજાતા ધાર્મિક કાર્યક્રમોમાંથી ગાવાની શરૂઆત કરી હતી. જો કે તેમના અવાજનો જાદુ એવો ચાલ્યો કે તેઓ સમગ્ર ગુજરાતમાં સ્ટાર બનીને ચમકી ગયા. વિદેશમાં વસતા ગુજરાતીઓને પણ તેમણે પોતાના કંઠનો ચસકો લગાડ્યો અને આજે ગુજરાતની સાથે તેઓ વિદેશમાં પણ ગુજરાતના સંગીતની ધૂમ મચાવી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.